રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતની પ્રજાની સલામતી માટે તંત્ર સામે વિવશ પ્રજાનો અવાજ બનવા માટે અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સંમેલન દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ વાર્તા યોજવામાં આવી હતી. સુરતમાં બનેલી હૃદયકંપી ઘટનાને ધ્યાનમાં લઈને તેમને સરકારી તંત્ર પર ફિટકાર વરસાવ્યો હતો. તેમને રાજ્ય સરકારને રૂપિયા 10 લાખની સહાય રકમ વધારાય તેવી માંગણી પણ કરી હતી. તેમજ વિવશ પ્રજાને અવાજ બનવા એનસીપી અને શક્તિદળના સૈનિકો પ્રજા પાસે છે તેવું જણાવ્યું હતું. સરકારને સજાગ કરવા માટે ગુજરાતમાં આગ લાગવાના બનાવ બની રહ્યા છે. તેમાં શોર્ટ સર્કિટનો પ્રોબ્લેમ હોય, ત્યાં જીવી હોય કે વીજળી પુરવઠો આપતી અન્ય સંસ્થા હોવી જોઈએ. વીજળીની ડીપી હોય તો મકાનથી દૂરના અંતરે હોવી જોઈએ. તદુપરાંત જે જગ્યાએ આવા બિલ્ડરો હોય કે મિલીભગતવાળું વહીવટી તંત્ર હોય એ માનવજાત સાથે ચેડા ન કરે, તેમજ ભૂતકાળમાં બનેલ ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે પ્રજાનો અવાજ સરકારી તંત્ર સમક્ષ રજૂ કરી વહીવટી તંત્રને સજાગ કરી અને નાગરિકોને પણ સજાગ કરવા અને તેમને મદદ માટે સક્ષમ રહેવા અને પ્રજાને સહયોગ કરવા સજ્જ રહેવા જણાવ્યું હતું. માટે ટાયર ઉપર છોકરાઓને બેસાડેલા